કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગુજરાતી, કુહુ વિષય ગુજરાતી, પણ કુહુ વિષય ગુજરાતી કુહુ. અગાઉના લેક્ચર દરમિયાન આપણે પાઠ 3નો ભાગ 1 જોયો હતો, શંખલાની બહેન છીપલી, એનો ભાગ 1 જોયો. જોયા સાથે આપણે લેસન પણ કર્યું છે ને દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો આજે આપણે જોઈશું પાઠ 3નો શંખલાની બહેન છીપલી, એનો ભાગ 2. ભાગ 2 ચલો જોઈએ. ત્યારે વર્ગમાં ચર્ચા કરો અને જવાબ લખો. આપણે વર્ગમાં એટલે અત્યારે આપણો સ્કૂલ ચાલુ નથી, તો આપણે ઘરે જ રહીને જવાબ લખવાના છે. અહીં 4 પ્રશ્ન આપેલા છે દિવ્યેશ વિશે, તો ચલો જોઈએ. દિવ્યેશનું મકાન બનાવવા માટે વપરાયેલી સામગ્રી, પછી છે અમારું મકાન બનવામાં વપરાયેલી સામગ્રી, એ રીતે 4 પ્રશ્ન આપેલા છે. જે અહીં મેં જવાબ લખેલ નથી, અહીં જગ્યા ન હોવાથી મેં એક કાગળમાં લખ્યા છે. ચલો જુઓ તો, અને સાથે સાથે લખતા પણ જજો. ચલો જોઈએ શું છે. 1 નંબરમાં દિવ્યેશનું મકાન, 1 નંબરમાં પાછું 1 નંબર છે. દિવ્યેશનું મકાન બનાવવા માટે વપરાયેલી સામગ્રીઓ, તો દિવ્યેશનું મકાન શેનાથી બનાવ્યું હતું? એ તો ગરીબ કુટુંબનો હતો ને, ગરીબ પરિવારથી હતો, એટલે એનું ઘર તો કાચું, એટલે કે બધું આમ ઝૂંપડા જેવું હતું ને. દિવ્યેશનું મકાન પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા અને કાપડનું બનેલું છે. તેનું ઘર ઝૂંપડી જેવું દેખાતું હતું. આપણને એનું વર્ણન કરેલું હતું ને પાઠ દરમિયાન. દિવ્યેશનું ઘર ગરીબ પરિવાર હતો, એટલે ઘર કેવું હોય? ઝૂંપડા જેવું. હવે આગળનો સવાલ 1માં જ બીજો નંબર છે. અમારું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રીઓ. હવે આપણું મકાન તો અહીં શહેરમાં રહીએ છીએ, તો આપણા મકાન કેવા છે? પાકા. તો હવે પાકા મકાન બનાવવા માટે શું શું વપરાયું છે તે જોઈએ. અમારું મકાન પાકું મકાન છે. તેમાં લોખંડ, સિમેન્ટ, ઈંટો, કપચી, લાકડું અને આરસ પથ્થરનો ઉપયોગ કર્યો છે. પાકું મકાન છે એટલે એમાં લોખંડ, સિમેન્ટ, ઈંટો, કપચી, લાકડું અને આરસ પથ્થરનો ઉપયોગ કર્યો છે. હવે આગળ જોઈએ સવાલ વિદ્યાર્થી મિત્રો. 2 નંબર, દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડી? હવે દિવ્યેશ તો બિચારો ગરીબ ઘરનો હતો, એટલે એ ઝૂંપડામાં રહેતો હતો, તો એને કઈ કઈ તકલીફો? એને તો ઘણી બધી તકલીફો પડે, જેમ કે ઋતુઓ બદલાય એમ એને તકલીફો પડે. ચલો જવાબ જોઈએ. દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે. ઋતુ દરમિયાન ઋતુ બદલાય એમ મુશ્કેલીઓ વધતી જાય. ચલો 1 નંબર એમાં જોઈએ. ચોમાસામાં, ચોમાસામાં શું મુશ્કેલી પડે? ચોમાસામાં ઘરમાં વરસાદનું પાણી ભરાવવાથી મુશ્કેલી પડે, શિયાળામાં ઠંડી લાગવી અને ઉનાળામાં ગરમી લાગે, કેમ કે એનું ઘર ઝૂંપડા જેવું હતું. પાકા મકાન હોય, આપણું પાકું મકાન છે, એમાં આ બધી મુશ્કેલીઓ આપણને નડે નહીં. પરંતુ દિવ્યેશ તો ચોમાસા, શિયાળા અને ઉનાળા ત્રણેય ઋતુમાં તકલીફ થાય. હવે આગળનું જોઈએ. 9 વર્ષનો દિવ્યેશ એવા કયા કયા કામ કરે છે જે તમે નથી કરતા? આપણે તો કામ કરીએ ના. દિવ્યેશ તો બિચારો ગરીબ હતો, એટલે તો દરેક કામમાં એના પપ્પાની મદદ કરતો હતો. તમે કરો છો મમ્મી પપ્પાની મદદ? વેકેશન છે, અત્યારે વેકેશન જેવું જ છે ને, સ્કૂલો બંધ છે, તો તમે પણ કરવું જોઈએ મમ્મી પપ્પાને દિવ્યેશમાંથી શીખામણ લઈને. હવે આગળ જોઈએ દિવ્યેશ શું કામ કરે છે, જવાબ જોઈએ. દિવ્યેશ ગરીબ હોવાથી તેના પિતાને દરેક કામમાં મદદ કરતો, જે અમે કોઈ દિવસ કર્યા નથી. એ દરેક કામમાં મદદ કરતો જે અમે કોઈ દિવસ કર્યા નથી. તેના પિતાની ચાની લારીમાં કામ કરતો. ક્યાં? ચાની લારીમાં કામ કરતો. વાસણો માંજતો, ચા આપવા જતો અને ઋતુ પ્રમાણે કુલ્ફી વેચવા જતો. આ બધા કામ કોણ કરતું? દિવ્યેશ. આપણે આવા કામ કરી શકીએ ન, આપણને તકલીફ પડે.
હવે આગળનો પ્રશ્ન જોઈએ. સવાલ શું છે દિવ્યેશ વિશે? દિવ્યેશના પપ્પા તેના વખાણ કેવી રીતે કરતા હશે? હવે દિવ્યેશના ઘરે કોઈ મહેમાન આવે, કોઈ સંબંધી મળે રસ્તામાં, તો દિવ્યેશના પપ્પા એના પોતાના દીકરાના વખાણ કઈ રીતે કરતા? તો જવાબ જોઈએ, દિવ્યેશના પપ્પા તેના વખાણ કરતા કહેતા હશે કે દિવ્યેશ ભણવામાં ખૂબ હોશિયાર છે. એમ કે જ ને, કેમ કે હતો જ હોશિયાર, અને નકામી વસ્તુઓમાંથી નવું નવું સર્જન કરી તેને વેચી ઘરની આર્થિક પરિસ્થિતિમાં મદદ કરે છે. આ બધું એનું કામ. કોનું? દિવ્યેશનું. એ એના પપ્પા એના વખાણ કરતા હતા કે આ મારો દીકરો હોશિયાર છે. આપણે પણ ભણવામાં હોશિયાર હોઈએ, સ્કૂલ તરફથી કોઈ જાતનું આપણી શિકાયત એટલે કે આપણી કોઈ ફરિયાદ ના આવે, તો પપ્પા આપણા કહે ને આપણે કે આ ભાઈ દીકરો અમારો હોશિયાર છે કે દીકરી અમારી હોશિયાર છે. તો આ રીતે આપણે દિવ્યેશ વિશેના 4 પ્રશ્નોના જવાબ જોયા, જે અહીં મેં લખેલ છે. તમને સરસ રીતે દેખાય છે ને? તો તમે, મેં જવાબ બોલતી ગઈ એમ તમે લખતા ગયા હોત તો પણ તમારા જવાબ લખાઈ જાય. હવે આપણે આગળનો રમૂજી પ્રશ્ન જોઈએ. નવી ચોપડી છે એટલે નવા નવા રમૂજી પ્રશ્નો જોવા મળ્યા છે, જે આપણે અગાઉ 3 ધોરણો સુધી જોયા ન હતા. એવા એવા અલગ અલગ રમૂજી પ્રશ્નો જોવા મળે છે. તો આપણે આ અહીં દિવ્યેશના 4 પ્રશ્નોના જવાબ જોયા. હવે આગળ જોઈએ શું છે આપણો રમૂજી પ્રશ્ન. ચલો, નજીકના અર્થવાળા વાક્ય સામે રાઇટ કરવાનું છે. નજીકનું વાક્ય હોય એટલે કે આમ નજીક લાગી આવતું હોય એવું એક વાક્ય હું તમને સમજાવીશ, એટલે પછી તમને ખબર પડી જશે. ચલો, એક નંબરમાં શું છે? દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન હતું. હવે કીધું છે, બરાબર. એકમાત્ર સંતાન એટલે કે એકમાત્ર એટલે કે એકલો. કેમ એવું હતું? કંઈક તો હશે. ત્યારે દિવ્યેશને એક પણ ભાઈ બહેન નહોતા, એવું હતું? ના. દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું, બહેન હતી પણ મૃત્યુ થયું હતું. તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા ન હતા, આવું હતું પાઠ દરમિયાન? ના. તો પછી કેમ એમ કીધું કે હવે દિવ્યેશના ગરીબ મા બાપને દિવ્યેશ હવે માત્ર એકમાત્ર જ એમનું સંતાન છે? કેમ કે દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું એટલે દિવ્યેશ એ એમના માતા પિતાનો એકમાત્રનું સંતાન હતું. આમ તો પહેલાં 2 હતા, પરંતુ એની બેન ઢીંગલીનું અચાનક મૃત્યુ થવાના કારણે એકમાત્ર સંતાન કોણ હતો? દિવ્યેશ. એ રીતે જોઈને જે સવાલ પૂછ્યો છે, જે પ્રશ્ન ટાઈપ જે એનો નજીકનો જે જવાબ આવતો હોય એમ, આ દિવ્યેશને એક પણ ભાઈ બહેન હતા એવું લખાય ન, પણ દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું એટલે એકમાત્ર સંતાન તરીકે હતો. હવે આગળ જોઈએ. પેટ ભૂખથી બૂમો પાડતું દિવ્યેશનું હોય છતાં કુલ્ફીને મો સુધી ન લઈ જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો, કેમ? હવે કેમ કેળવ્યો હતો એટલો બધો સંયમ? તો જોઈએ, ગરીબીને કારણે દિવ્યેશ પોતાની ઈચ્છા ઉપર કાબૂ મેળવી લીધો હતો. ઘરમાં વધુ પૈસા આપી શકાય તેથી દિવ્યેશ કુલ્ફી ખાવાની ઈચ્છાને મારી નાખતો. તો આવું વાક્ય આવ્યું હતું? ના. બહુ ભૂખ લાગે ત્યારે દિવ્યેશને કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થતી હતી, આ વાક્ય હતું. પરંતુ એણે સંયમ કેવી રીતે કેળવી લીધો હતો? ગરીબીને કારણે એની બધી ઈચ્છા ઉપર એને કાબૂ મેળવી લીધો હતો. ભૂખ તો લાગતી હતી, ઈચ્છાએ થતી, પરંતુ એને શું? ગરીબીને કારણે પોતાની ઈચ્છા ઉપર કાબૂ મેળવ્યો હતો, માટે આ વાક્ય આપણું સાચું છે. દિવ્યેશને ઘણી હોશથી પોતાની કલાકારીગરી વડે અજબ સર્જન કરતો હતો. પેલું વેસ્ટમાંથી બેસ્ટ બનાવતો હતો ને, નકામી વસ્તુઓમાંથી. કઈ રીતે જોઈએ? દિવ્યેશ ઘણા ઉમંગથી નવા નવા ચિત્ર દોરતું, આવું તો આવ્યું જ નહોતું. દિવ્યેશ ઉસ્તાભેર નવી નવી વસ્તુઓ બનાવતું. દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુ બનાવ, આવું હતું? ખુશ હોય ત્યારે અજબ સર્જન કરતો? ના. ઉમંગમાં હતો ત્યારે નવા નવા ચિત્રો? ના. પરંતુ તે ઉત્સાહભેર નવી નવી ચિત્રો વસ્તુઓ બનાવતો, સર્જન કરતો. હવે આગળનું જોઈએ. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. કેમ? ચલો જોઈએ. રક્ષાબંધનના લીધે શાળામાં ખૂબ ભીડ હતી એટલે મેળો જામ્યો કહેવાય. રક્ષાબંધનના કારણે શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું એટલે મેળો જામ્યો હતો. રક્ષાબંધનના દિવસે શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવીને આનંદ કરતા હતા એટલે જ સરસ મજાનો મેળો જામ્યો એવું વાતાવરણ હતું. કંઈક ભીડ હતી એટલે કંઈ મેળો નહોતો જામ્યો.
ખુશીનું વાતાવરણ હતું એટલે કંઈ મેળો નહોતો જામે, પરંતુ મોટી સંખ્યામાં બાળકો આવ્યા અને આનંદ કરી, આનંદ મોજ કિલ્લોલ કરી, ત્યારે એમને મેળા જેવું લાગ્યું. હવે આપણે આગળ જોઈએ શું છે. પાછું જુઓ ને કેવું ચિત્ર આપ્યું છે, કો જાનકી કારીગરી છે. હવે આ કારીગરી છે, સળિયોમાંથી કંઈક બનાવેલું લાગે છે ને ઢીંગલી જેવું, તો ચલો જોઈએ શું છે. જાનકી કારીગર છે તેની વાત મોટેથી વાંચો. હવે આપણે જાનકી વિશે ભણવાનું છે, જાનકીની વાર્તા વિશે. ચલો જોઈએ. મારું નામ જાનકી છે, હું ચોથા ધોરણમાં ભણું છું. આપણા જેવડી જ એટલે કે તમારી જેટલી જ ઉંમરની છે, તમારી ફ્રેન્ડ સર્કલ જેવી. એક દિવસ મેં દિવાસળી અને પતંગના દોરા વડે કંઈક નવું બનાવવાનું વિચાર્યું. દેખાય છે ને કેટલું મસ્ત ચિત્ર. સૌ પ્રથમ મેં 5 દિવાસળીઓ લીધી. 1, 2, 3, 4, 5 થઈ ગઈ યાર, થઈ ગઈ નહીં, 1, 2, 3, 4, 5, 6. પછી એને શું કર્યું એ જોઈએ. સૌ પ્રથમ મેં 5 દિવાસળીઓ લીધી. એક દિવાસળીને મેં ઊભી રાખી, તેનું મોં બને તે રીતે કાળો ભાગ છોડી દોરો લપેટવાની શરૂઆત કરી. જુઓ અહીંયા દેખાય છે ને, આ અહીંયાથી ચાલુ કરી દીધો છે દોરો લપેટવાનો. બીજી 2 દિવાસળીઓના કાળા ભાગ કાઢી, આ જુઓ કાઢી નાખ્યા છે, કાઢી દરેકના 2 ટુકડા જોડાઈ રહે તે રીતે ગળાથી બંને બાજુ ત્રિકોણ બને તેમ જોડી ફરીથી દોરા લપેટવાનું શરૂ કર્યું. પહેલાં અહીંયા કા અહીંયા તો એને લપેટવાનું ચાલુ કર્યું, પણ અહીંયા જો અહીંયા હાથ બને ને એ રીતે એને ધીમે ધીમે દોરા લપેટવાનું શરૂ કર્યું. 3 દિવાસળીઓ થઈ ગઈ ને. હવે હવે આગળ શું કરે છે, ધીમે ધીમે એને લપેટવાનું શરૂ કર્યું. ખભો અને હાથ બંને એક તે રીતે બંને તરફ ઉપર નીચે વીંટતા હોય તેમ લચ્છીની જેમ દોરો લપેટ્યો. આપણે લચ્છી કરીએ છીએ ને, તમે તો પતંગ કપાઈ જાય પછી કોકના પતંગની દોરી આવી કેવો ફટાફટ હાથ વડે વીંટવા માંડે છે, એ રીતે એણે ચાલુ કર્યું જાનકીએ. ત્યારબાદ બંને હાથ બહારની તરફ રહે તેમ અંદર દોરો વીંટ્યો. આ 2 હાથ બહારની તરફ રહે એ રીતે એણે બધું દોરાનું સેટિંગ કર્યું. ઊભી સળીનો થોડો ભાગ બાકી રહે ત્યાં બીજી 2 સળીઓનું મોં કાઢી ગોઠવી પગ બનાવ્યા. હવે અહીંયા લપેટતા 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 કરી પછી એણે અહીંયા શું કર્યું, પાછા એના નીચે પાછો આ દિવાસળીનો કાળો ભાગ કાઢી અને 2 ઊભી કરી દીધી, કોના ઢીંગલીના પગ બનાવ્યા. ત્યાં બીજી 2 સળીનું મોં કાઢી ગોઠવી અને પગ બનાવે, 2 હાથ મોં થઈ ગયા 2 પગ. તેની ફરતે દોરો વીંટવાનું ચાલુ રાખ્યું. દોરો વીંટે જ ગયા, કમર બને તેમ ગોળ દોરો વીંટાળ્યા બાદ બંને પગની ફરતે ફરીથી લચ્છી વીંટતા હોય તેમ દોરો લપેટ્યો. વીંટી જ ગઈ પછી પતલી આમ કેવું દેખાય, 2-4 દોરા વીંટ્યા હોય આમ બરાબર ગૂંટવી ગઈ તો સારું લાગે. જો અહીં કમર બતાવી છે, અહીં પગના ભાગ બતાવ્યો છે, આ કમરની ઉપરનો ભાગ આ કમરની નીચે કેવું સરસ લાગે છે. થોડો દોરો લપેટ્યો તો કંઈ સારું લાગત નહીં. દોરાના છેડાને વળ ચડાવી પગ બનાવેલ, દોરાના છેડાને વળ ચડાવી એટલે કે આ રીતે આડાવડા લપેટ્યા, પગ બનાવેલ સળીના પગનો પંજો બને તેમ વાળી દીધા. અહીંયાથી નીચે કરી અને અહીંયા પછી કરી બધું આ રીતે લપેટી પછી અહીંયા નીચે લાવી અને પગનો પંજો પગની પાની બનાવી એમને સળીઓ ઊભી રહી જાય. જાનકીએ શું બનાવ્યું તે ઓળખો. દેખાય છે, પછી અહીં સળી ઊભી કરી દીધી છે એટલે આમ ટેકણ મળી રહે, એટલે કે એને આધાર સ્તંભ મળી રહે. આવું રમકડું બનાવવા પહેલાં શું કરશો તે વિચારો અને કહો. તમે પણ આવું રમકડું સરસ બનાવો, બરાબર, એવું જરૂર નહીં કે આ જ તમે બનાવો, તમને ગમે એવા બીજા રમકડા પણ તમે બનાવી શકો છો. તો આ જુઓ ને આપણી જાનકી કેવું મસ્ત સરસ મજાનું ઢીંગલા જેવું બનાવ્યું છે ને, ઢીંગલા જેવું બનાવ્યું છે, તો તમને પણ જે આવડતું એ બનાવી શકાય છે. આગળ જોઈએ પ્રવૃત્તિ. તમારા શિક્ષકના ઉચ્ચાર ધ્યાનથી સાંભળો અને મારું નામ જાનકી ફકરાનું શ્રુત લેખન કરો. શ્રુત લેખન એટલે વાંચો એકદમ ધ્યાનથી. 1 મિનિટ માટે આંખ બંધ કરી બેસો અને સૂચના મુજબ કરો. હવે 1 મિનિટ માટે આપણે આંખ બંધ કરવાની છે, જે સૂચના મળે એવો કરવાનું છે. સવાલ, દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ હશે તમારા શબ્દમાં લખો. આંખ બંધ કરીને આપણે વિચાર કે હવે કેવી રીતે થઈ હશે, બધા આવ્યા હશે, દિવ્યેશની રાખડીઓ ગમાડી હશે, દિવ્યેશને પણ રાખડી બાંધી હશે, એ બધું. દિવ્યેશની બહેન વિશે તમે શું જાણો છો,
કે એની નાની બહેન ઢીંગલી નાનપણમાં જ મૃત્યુ પામી હતી, જે દિવ્યેશને ખૂબ જ વહાલી હતી. એટલું જ જાણીએ છીએ. દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય મહેમાનોને આપો. કેવી રીતના આપણે આપીશું દિવ્યેશનો પરિચય કે હા દિવ્યેશ મારો સારો એવો મિત્ર છે, તે ગરીબ ઘરનો છે છતાં એનામાં આવડત હોશિયારી ખૂબ છે, તે દરેક પરિસ્થિતિને સમજે છે, એ બધું આપણે લખીએ. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. ત્રણ ત્રણના જૂથમાં કામ કરો. પાછા ચલો ત્રણ ત્રણના ફ્રેન્ડ સર્કલ. પાઠના બે ભાગ અહીં આપ્યા છે, તેમાંથી એક ભાગ પસંદ કરી તેના પર નાટક કરો. બે લીટી આપી છે, ચલો જોઈએ શું છે, કયા કયા ભાગ આપ્યા છે. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો, એ તો આપણને ખબર જ છે. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ફરતા હતા, ઘૂમતા હતા એટલે ફરતા હતા. ખાલી જગ્યા રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થયા હતા. સૌ બધા લોકો રાખડીઓ ખરીદી અને ખુશખુશાલ થયા હતા. બીજો ભાગ શું છે, રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ અને રાખડી પર દિવ્યેશનું નામ ભીંજાયેલું હતું. કેમ કે જ્યારે તેને રિયાએ રાખડી બાંધી ત્યારે એને આંખમાંથી આંસુ આવી ગયા હતા, એટલે દિવ્યેશ નામ લખેલાવાળી રાખડી ભીંજાઈ ગઈ અને એનું નામ પણ ભીંજાઈ ગયું. ચલો હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? હવે લો આ મજા આવે. ઉચ્છે વાક્ય, દરેક શબ્દ બૂમ પાડીને જોર જોરથી ઘરે હો, અહીં નહીં. વાત કરતા હોય તેમ, ખાનગી વાત કહેતા હોય એ રીતે એમ ત્રણ વાર બોલો અને એક વખત લખો. પહેલાં જોરથી કરવાનું બોલવાનું, બરાબર? પછી એ વાક્ય આ શબ્દ છે એને આપણે કોકના જોડે વાત કરતા હોઈએ એમ, અને પછી ખાનગી વાત કહેતા હોય એમ એકદમ ધીમેથી બોલવાનું. પહેલાં બૂમ પાડવાની, પછી વાતોમાં કરવાનું, અને પછી એકદમ ધીમેથી બોલાવવાનું, આમ જોરથી હરક ગેલી. પછી આપણે વાક્ય આ તો હરક ગેલી છે. પછી શાંતિથી ખાનગી વાત કરતા હોય એમ હરક ગેલી, એ રીતે વાક્ય બોલ. શબ્દો બોલવાના છે અને એક જ વખત લખવાના છે. હરક ગેલી, ગીલીદંડા, પર્યાવરણ અને ધીંગા મસ્તી, પ્લાસ્ટિક, ઓક્ટોપર્સ અને આઈસ્ક્રીમ છે. પછી શક્તિશાળી, આ બધા વાક્યો એટલે કે શબ્દો છે એની જોડણી તમે ખાસ ધ્યાન રાખજો. હવે આગળની જોઈએ પ્રવૃત્તિ શું છે. અ, તમને તાળી પાડવી ગમે છે, એ તો બધાને જ ગમે. અહીં જેટલી તાળી તેટલા અક્ષર, જેમ કે એક તાળી હોય તો હવે વાક્ય તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે બોલતા જાઓ અને તાળી પાડતા જાઓ. ચલો એક વાક એટલે કે એક અક્ષર આવતો હોય, હું, તે, મે, જે, હે, છે, છું, શું, તું વાક્યમાં આવતા એટલી વખત એક શબ્દ માટે એક જ તાળી. પછી ચલો બે શબ્દ આવે, મારું, મારી, તમે, સારું, ફર્યા. વાક્ય આપણે વાતો કરતા હોઈએ એમાં બે શબ્દ આવ્યા એટલે કે બે અક્ષર આવ્યા તો બે તાળી પાડવાની. હવે ત્રણ તાળી ક્યારે પાડવીશું, સવાર, બપોર, જયંત, જમાડે, કૂદીને. એક વાક્ય બોલવાનું, એક અક્ષર આવે આવી રીતે તો એક તાળી, બે અક્ષર આવે તો બે તાળી, અને ત્રણ અક્ષર આવે તો ત્રણ તાળી. મજા આવી ને? તમારા શિક્ષક તાળી પાડે તે પ્રમાણે શબ્દ બોલો. હું એક તાળી પાડું તો એક શબ્દ, બે તાળી પાડું તો તમારે આ નહીં બીજા પણ શબ્દ બોલાય છે. તમને તાળીને આધારે શબ્દો બનાવતા તો આવડી ગયું, ચાલો આ જ રીતે વાક્ય બનાવીએ. મહાવરો કરવા તમારા શિક્ષક તાળી પાડે છે તે મુજબ શબ્દો બનાવો. ચલો બે તાળી પાડી મેં પહેલાં તો મારું લખ્યું, પાછી બે તાળી પાડી તો નામ, ત્રણ તાળી માનસી, એક તાળી છે તો આખું વાક્ય શું બન્યું, મારું નામ માનસી છે. અહીં કેમ ત્રણ તાળી પડી, કેમ કે એક, બે અને ત્રણ અક્ષર પડી ખબર. બે તાળીમાં એક બે, પાછું બે તાળીમાં એક બે, ત્રણ એક, ખબર પડી ગઈ. એ રીતે વાક્ય તમારા ફ્રેન્ડમાં રમીને ફ્રેન્ડમાં બનાવવાના. હવે આગળનું જોઈએ શું છે. હાથી સૂંઠ હલાવે છે, થઈ ગયા બે બે ત્રણ એક, એ રીતે આપણે તાળી પાડીશું. મજા આવીને તાળી પાડવાની. ચલો આગળ કરીએ. જોડીમાં કામ કરો. એક જોડીદાર તાળી પાડે, બીજાએ વાંચે. બીજું વાંચે વાક્ય, મારું નામ જાનકી છે તો મારું કેટલી વખત આવ્યું, બે. પછી નામ, નામ પણ બે તાળી. જાનકી કેટલી છે, ત્રણ છે, એક. એ રીતે આખો ફકરો વાંચીશું અને જે રીતે તાળી આવે એક 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 ધીમે ધીમે બોલીશું એક એક વાક્ય અને તાળીઓ પાડતા જઈશું. તાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્ર સાથે આ રમત રમો. જો ચાર અક્ષર આવી જાય આ રીતે, પ્લાસ્ટિક છે, પર્યાવરણ, એવા ચાર પાંચ અક્ષર આવે તો એ રીતે અલગ અલગ તાળી પાડવાની. ચલો હવે આગળ જોઈએ શું છે. આ શબ્દો કયા કુટુંબના છે,
જરૂર પડે તો શબ્દકોશનો ઉપયોગ કરી વડીલોની મદદ લો. તેમને યોગ્ય ખાનામાં લખો અને તેમને ગમતા શબ્દના અક્ષર ગણી સંખ્યા લખો. લો, શું કીધું છે? અક્ષરો આપેલા છે એટલે કે શબ્દો આપેલા છે. આપણે વર્ગીકરણ પર્યાવરણમાં આપણે વર્ગીકરણ શીખી ગયા છીએ ને, તો એ વર્ગીકરણ જેવું છે. તો ચલો, અહીં કેટલા બધા શબ્દો આપેલા છે એને ફળ શાકભાજી વૃક્ષ છોડ અને ઘાસ, ફળ શાકભાજી વૃક્ષ છોડ અને ઘાસ એમ અલગ કરવાના છે, એમ અલગ પાડવાના છે. તો ચલો પાડીએ. નાસપતિ શું છે? ફળ. તો એ કેટલા છે? ચાર અક્ષરનું. એમ અહીં તમારે લખવું હોય તો લખજો, કંઈ નહીં તર વાંધો નહીં, એ ચાર અક્ષરનું છે. પછી શું છે? તુર્યું. શું છે? શાકભાજી. અશોક એ વૃક્ષ છે. કેળ છોડ છે. અને રામફળ, રામફળ શું છે? ફળ છે. ફણસ. પછી કીવી ફળ, ફણસી શાકભાજી, વડ વૃક્ષ, જુઈ. જુઈ એક જાતની ફૂલવેલ છે. જુઈ એક જાતની ફૂલવેલ છે એટલે અહીં વેલ તો આપેલ છે નહીં એટલે આપણે કોઈમાં આવે નહીં. અળવી, અળવીના પાંદડાનું શું બને છે? શાકભાજી. તો અહીં મેં અળવી અહીં લખ્યું. રચકો. અરે રચકો શું છે બોલો? પેલા ભેંસોને ખાવાનું ઘાસચારો છે. ભેંસોને ખાવાનો ઘાસચારો છે. તો અહીં લખીશું રચકો. પછી અનાનસ. અનાનસ ફળ છે, ખબર છે ને? અડધું તો અહીં તો બધું તમને ખબર છે. હવે શું છે? કરેણ. કરેણ એ ફૂલ છે. ખાખરો એ વૃક્ષ છે. બાવળ પણ વૃક્ષ છે. ગલકું શાક ભાવે છે, ગલકાનું શાક છે. પછી સ્ટ્રોબેરી ફળ. વટાણા, વટાણાનું શાક. તરબૂચનું, તરબૂચ કયા ખાના મૂકીશું? ફળમાં. કોળું. કોળું શું થાય? ફળે થાય અને શાકભાજી પણ થાય છે. પછી રાતરાણી શેમાં મૂકીશું? રાતરાણીને બોલો છોડમાં. રાતરાણીનો છોડ જોયો છે ને રાત્રે ખીલે એ. ગુલાબ છોડ. કણજી વૃક્ષ. સીતાફળ ફળ છે ને. દૂર્વા, દૂર્વા શું છે? દૂર્વા શું છે? પેલું આપણે ધરો કહીએ છીએ ને એ દૂર્વા. રચકો અહીં આવશે, ઘાસ છે. પછી દૂર્વા. પછી ડમરો. ડમરાનું છોડ હોય જે આપણે એને દવા તરીકે ઉપયોગ કરીએ. તો ડમરો શું છે? છોડ છે. સાદળ વૃક્ષ છે. મસ્ત મસ્ત કેરી શું આવશે? ફળ આવશે. મેથી કડવી કડવી શાકભાજી જે આપણે ખાઈએ. પારિજાતી ભજીયા ભાવે મેથીના. પારિજાતી શું છે? સમુદ્ર મંથન કરતાં નીકળેલ પાંચ દેવવૃક્ષ છે. પારિજાત આપણે ઓળખતા નથી પણ એ શું છે? એક જાતનું વૃક્ષ છે. કુશ એટલે શેમાં આવશે? ઘાસમાં. એક જાતનું કુશ એ ઘાસ છે. આ રીતે આપણે અહીં જુદા કર્યા છે. જે અહીં નાસપતિ છે તો ચાર અક્ષર. રામફળ ચાર, કીવી બે, અનાનસ ચાર, સ્ટ્રોબેરી ચાર, તડબૂચ ચાર, કોળું બે, કેરી બે, સીતાફળ ચાર. એ રીતે તમારે લખવા હોય આમ અહીં બાજુમાં તો લખી શકો છો. અહીં કીધું છે તો તમારે લખવા હોય તો અક્ષર ગણીને લખવાના મનગમતા શબ્દના. તમને જે ગમતો હોય તે. મને વડ ગમ્યો તો હું વડના અહીં બે લખી શકું છું. પછી તમને જુઈ ગમીએ તો જુઈના પણ બે લખી શકાય. જે ગમતો હોય એ અક્ષર શબ્દની બાજુમાં જ અક્ષર ગણવાના છે. હવે આગળ જોઈએ. કુટુંબમાં ન હોય તેવા શબ્દો કયો તેના ફરતે વર્તુળ કરો. તમે અગાઉ 1-3 ધોરણોમાં વધારાનો અક્ષર એટલે કે વધારાનો શબ્દ હોય કે જે બંધ બેસતો ન લાગે, કંપાસની વસ્તુઓ કીધું, પેન પેન્સિલ રબર અને લાઇટર કીધું હોય તો લાઇટર કંઈ બંધ બેસે છે તો આપણે એના પર ગોળ કરતા હતા ને એમ એ રીતે કરવાનું છે. અને પછી એના અક્ષરો ગણી ગણીને લખવાના છે. ચલો પહેલું શું છે? સ્કૂટર, બસ, વિમાન, ટેબલ, સાઇકલ. આ બધા રોડ ઉપર ચાલતા વાહનો છે પણ આ ટેબલ કંઈ ચાલે ના તો ટેબલ ઉપર ગોળ કરીશું. તો આપણે અહીં અક્ષરોની સંખ્યા પણ લખવાની છે. તો પહેલો અક્ષર છે સ્કૂટર, 1, 2 અને 3. બીજું છે બસ ના 2, વિમાન ના 3. પણ જે જવાબ ખોટો છે એનું 0 કરવાનું. જવાબ ખોટો છે એનો 0. અને સાયકલના, સાયકલના કેટલા છે? મેં તો કંઈ ગણ્યા નહીં, તમે ગણો તો 1, 2, 3 અને 4. તો અહીં મેં કેટલા લખ્યા? 4. મજાની પ્રવૃત્તિ, બહુ જ મજા આવે એવી પ્રવૃત્તિઓ છે આ બંને તો, હે ને? દીપડાના 3, વાઘના 2, સિંહના પણ 2. હવે ડુક્કર,
અને ઝીરાફ આ બધા જંગલી પ્રાણીઓ છે, તો કંઈ ડુક્કર જંગલી પ્રાણી છે નહીં, તો એના પર આપણે ઘોળ કરીશું, એનું ઝીરો મૂક્યું અને ઝીરાફના ત્રણ, લીમડો, કેળ, પીપળો, આંબો અને વડ આ મોટા વૃક્ષો છે, જ્યારે કેળ તો સાવ નાનું વૃક્ષ છે, તો એ આપણો ખોટો જવાબ છે. તો આપણે એના પર ઘોળ કર્યું, લીમડાના ત્રણ, કેળ ખોટું છે એટલે ઝીરો, પીપળાના ત્રણ, આંબાના બે અને વડના પણ બે. હવે આગળ જોઈએ, ટીવી, મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર અને ઇસ્ત્રી, આ બધા તો આપણે મનોરંજન જોવાના અને ઉપયોગી, ઇસ્ત્રી કંઈ મનોરંજન માટે કામમાં આવે નહીં, ગરમ ગરમ ઇસ્ત્રી મનોરંજન આપે ને આપણને અડી જઈએ તો. તો એ અહીં ઇસ્ત્રી એ વધારાનું, એના પર ઝીરો કરે અને બે, ચાર, ચાર, ચાર અને ઝીરો. હવે આગળ જોઈએ, તુર્યું, કોબી, ફુલાવર, જામફળ ને દૂધી, આ હા હા મસ્ત શાકભાજીઓ છે, પણ જામફળ ક્યાંથી આવી ગયું? તો જામફળા પર ગોળ કરીશું, તો તુરિયાના ત્રણ છે, કોબીના ત્રણ છે, ફ્લાવરના કેટલા છે, એક, બે, ત્રણ અને ચાર, ચાર. જામફળ ખોટું છે તો આપણે એનું ઝીરો, દૂધીના કેટલા છે, બે. એ રીતે હવે આગળ જોઈએ, વાહન, સ્ટીમર, હોડી, હેલિકોપ્ટર ને સબમરીન, બોલો બધા પાણીમાં જાય છે, અને હેલિકોપ્ટર તો આકાશમાં ઉડે, એ કેમ આવી ગયા વચ્ચે? તો એના પર આપણે ગોળ કરીશું. તો વહાણના કેટલા, ત્રણ, સ્ટીમરના ત્રણ, હોડીના બે, હેલિકોપ્ટરના ઝીરો, કેમ કે ખોટો છે આપણો જવાબ, સબમરીનના એક, બે, ત્રણ, ચાર ને પાંચ. મજા આવી ને, બહુ મજા આવી, પ્રવૃત્તિ દરેક પ્રવૃત્તિઓ બહુ સરસ હતી. અહીં આપણો શંખલાની બહેન ચીપલીનો ભાગ બે પૂરો થાય છે. ભાગ બેમાં તો મને બહુ જ મજા આવી હો, હવે એનું લેસન પણ લઈ લઈએ, મજા તો આવી છે ભણવામાં, તો ચલો બહુ લેસન આવશે નહીં. અહીં પહેલો પ્રશ્ન સવાલના જવાબ છે, જે મેં તમને કાગળમાં બતાવેલ, સવાલના જવાબ છે મેં તમને કાગળમાં બતાવેલા છે. તો દરેકના સવાલ જવાબ લખીશું, એક, બે, ત્રણ, ચાર, ચારે સવાલ જવાબ આપણે લખીશું, સરસ અને સુંદર અક્ષરે લખીશું, લખ્યા. ચલો હવે આગળની પ્રવૃત્તિ, નજીકના અર્થવાળા વાક્યની સામે રાઇટ કરો એ લખીશું, એટલે આખું પેજ આપણે લખવાનું રહેશે. પછી આગળની પ્રવૃત્તિઓ, તમારા શિક્ષકવાળું એ લખવી નથી, એ બધું પરીક્ષા દરમિયાન મહત્ત્વનું નથી. પછી આ ત્રણ ત્રણના જૂથમાં કરવાનું, એ આપણે બે વાક્યો લખીશું, જે તમારા પરીક્ષા લક્ષી હશે એ જ હું લેસનમાં આપીશ. પછી આ અનુલેખન એટલે કે જોઈ જોઈને શબ્દો લખવાના, એ લખીશું. પછી આ એક તાળી, આ બધું લખવું નથી, આ કંઈ લખવું નથી, આ તમારે રમૂજ ખાતર છે, આ લખવું નથી, માત્ર અનુલેખન લખીશું. પછી કોષ્ટક, વર્ગીકરણ, ફળ, શાકભાજી, વૃક્ષ, છોડ, ઘાસ, હેડિંગ મારીશું. પછી આ વર્ગીકરણના શબ્દો લખીશું, હેડિંગ મારીશું, વર્ગીકરણના શબ્દો કોઠો દોરીને એનો આ ભાગ પાડીશું, મનગમતા અક્ષરોના સંખ્યા લખીશું. પછી આગળ કુટુંબ ન હોય તેની ફરતે ગોળ આ રીતે લખીશું. મજા આવીને આ બધી પ્રવૃત્તિઓ આજે બહુ જ રસપ્રદ હતી અને મોઢે રહી જાય એવી છે, તો પરીક્ષા દરમિયાન પૂછાય તો આપણે લખીશું. તો અહીં આપણી આ પાઠ ત્રણ, શંખલાની બેન છીપલી, એનો ભાગ બે પૂરો થાય છે, લેસન પણ મેળવી અને ફરજિયાત આપેલ લેસન કરીશું. તો ચલો આવજો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના ભાગમાં, પાઠ ત્રણનો ભાગ ત્રણ, આવજો.